નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ ના કરંટ અફેર્સ ના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા અગત્યના નિર્ણય વિશે. ખૂબ ઐતિહાસિક અને સાહસપૂર્ણ નિર્ણય કહી શકાય કે આખરે જમ્મુ કાશ્મીરમાંથી 370 ને અલવિદા કરવામાં આવી છે, અને સાથે કલમ નંબર 35 એ પણ હવે ભારતીય બંધારણમાંથી દૂર થઈ ગઈ છે. અને શ્યામા પ્રસાદ મુખર્જીનું જે સ્વપ્ન હતું કે એક રાષ્ટ્ર એક બંધારણ અને એક ધ્વજ, તે આખરે સાકાર થયું છે. એ શ્યામા પ્રસાદ મુખર્જી કે જેમણે 370 ને ભારતીય બંધારણમાંથી હટાવવા માટે 1953 ની અંદર જમ્મુ કાશ્મીરની અંદર પરમિશન વગર પ્રવેશ કરેલો, ત્યારબાદ ત્યાં તેમની ધરપકડ થયેલી અને ત્યાં જ શ્રીનગરની જેલમાં તેમનું રહસ્યમય નિધન થયેલું. તો આખરે ખરા અર્થમાં હવે શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અપાઈ એમ આપણે માની શકીએ. અને વર્તમાનની અંદર ભારત સરકારના નિર્ણયે દેશવાસીઓએ ખૂબ સારી રીતે આવકાર્યો છે અને આવકારવા લાયક પણ ખરો, કેમ કે એક સાહસિક નિર્ણય છે. તો આપણે જોઈએ કે કેવી રીતે આ 370 ભારતીય બંધારણમાં સમાવેશ કરવામાં આવેલો, ત્યારબાદ કેવી રીતે 35 એનો સમાવેશ કરવામાં આવેલો, અને આ બંને કલમને કારણે જમ્મુ અને કાશ્મીરને અને લદ્દાખને અત્યાર સુધી કેવી નુકસાની થયેલી છે, શું એમણે ભોગવવું પડેલું છે, તે દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો શરૂઆત કરીએ. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે બિલ અને બે સંકલ્પ પત્રો રજૂ કર્યા હતા. હવે બે સંકલ્પ પત્રો શેને લગતા હતા? તો કે એક હતો કોન્સ્ટિટ્યુશનલ ઓર્ડર 2019, એટલે કે બંધારણીય હુકમ 2019, જે શેને લગતો છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ 1954 માં જે આદેશ જારી કર્યો હતો એ આદેશને રદ કરતો એ કોન્સ્ટિટ્યુશનલ ઓર્ડર છે, જેને આપણે કહીશું બંધારણીય હુકમ 2019. એ સાથે 373 અનુસાર કલમ 370 ને સમાપ્ત કરવાનો સંકલ્પ. હવે એકવાર 370 સમાપ્ત થઈ જાય, જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો રદ થાય, પછી જરૂરિયાત ઊભી થાય જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશનની, એટલે કે પુનર્ગઠનની. એટલા માટે થઈને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવેલું, અને ત્યાર પછી જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019. પણ જેવું આ પુનર્ગઠન બિલ પાસ થયું એટલે 10% અનામતનો લાભ હવે જમ્મુ કાશ્મીર વાસીઓને પણ મળવા મળશે, એટલે આ રિઝર્વેશન બિલ 2019ની કોઈ જરૂરિયાત રહેતી નથી. માટે ગૃહમંત્રી અમિત શાહે આ બિલને લોકસભામાંથી પરત ખેંચી લીધું છે અને આવનારા સમયની અંદર રાજ્યસભામાંથી પણ પરત ખેંચી લેશે. તો આટલા બે સંકલ્પ પત્રો અને બે બિલ ગૃહમંત્રીએ રજૂ કર્યા, રાજ્યસભાની અંદર પસાર પણ થયું. તારીખ આપણે યાદ રાખીએ, 5 ઓગસ્ટ 2019 રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો આપતી કલમ 370 દૂર કરતો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો, જે 125-61 મતથી પસાર થઈ ગયો. ત્યારબાદ લોકસભાની અંદર એમાં રજૂ કરવામાં આવ્યો 6 ઓગસ્ટ 2019 રોજ, અને ત્યાં પણ તે 351-72 મતથી પસાર થયો, એટલે જે આ મતદાન એના માટે થયેલું છે તે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે આપણે જોયું કે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ વિશે, તો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પણ લોકસભાની અંદર 370-70 મતથી પસાર થયું, અને આ સાથે જમ્મુ કાશ્મીરના બે ભાગલા પડ્યા, બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા, એક જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ. જમ્મુ કાશ્મીર વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ જેમ કે દિલ્હી છે તેવી રીતે, અને લદ્દાખ ચંદીગઢ જેમ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. વર્તમાનમાં ભારત સરકારે એવું કહ્યું છે કે જ્યારે પરિસ્થિતિઓ વ્યવસ્થિત થઈ જશે ત્યારબાદ ફરીવાર જમ્મુ કાશ્મીરના રાજ્યનો દરજ્જો આપવામાં આવશે અને લદ્દાખ તો કાયમ માટે કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે એવું વર્તમાનની મોદી સરકાર કહી રહી છે. હવે જોઈએ આપણે કે ભાઈ ક્યા કારણોસર આ બિલ જમ્મુ કાશ્મીર વિધાનસભા વગર પસાર થઈ ગયું. હવે આપણને ખ્યાલ છે ભાઈ 370ને કારણે ભારતીય બંધારણ મોટાભાગની કલમો કાશ્મીરમાં લાગુ પડતી ન હતી. ભારતની સંસદ દ્વારા પારિત થયેલો કોઈપણ ખરડો, કોઈપણ કાયદો જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવો હોય તો જમ્મુ કાશ્મીર વિધાનસભાની મંજૂરી જરૂરિયાત હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભા ત્યાં મંજૂર કરે તો જ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતું હતું. પરંતુ આ 370ને દૂર કરતો ખરડો સંકલ્પ પત્ર કેવી રીતે જમ્મુ કાશ્મીર વિધાનસભા વગર પસાર થયો? તો કે ભારતની સંસદ દ્વારા પારિત થયેલા કોઈ પણ કાયદાને જમ્મુ કાશ્મીરમાં લાગુ પડવા જમ્મુ કાશ્મીર વિધાનસભાની મંજૂરી જરૂરી છે, પરંતુ વર્તમાનની અંદર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા છે નહીં. હવે જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભા ન હોય ત્યારે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ફરજ કોણ નિભાવશે? તો કે ભારતની સંસદ, એટલે કે પાર્લામેન્ટ, લોકસભા અને રાજ્યસભા. વર્તમાનમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા નથી એટલે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે. પહેલા ત્યાં રાજ્યપાલ શાસન લાગે, જમ્મુ કાશ્મીરના પોતાના બંધારણ અનુસાર રાજ્યપાલ શાસન લાગતું હતું. રાજ્યપાલ શાસન લાગ્યાના 6 મહિના પછી રાષ્ટ્રપતિ શાસન લાગે, એટલે વર્તમાનની અંદર ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે. તેથી જમ્મુ કાશ્મીરના દરેક કાર્ય ભારતની સંસદમાં થઈ શકશે. કેમ? તો કે વિધાનસભા નથી એટલે કાર્ય ભારતની સંસદમાં થશે. અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 5 ઓગસ્ટ 2019 રોજ 370 દૂર કરતો
આદેશ જારી કર્યો. હવે આદેશને ક્યાં મોકલવાનો હતો? કે જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં. વિધાનસભા નથી તો ક્યાં મોકલવાનો હતો? કે ભારતની સંસદમાં. અને વર્તમાનની અંદર મોદી સરકાર પાસે લોકસભાની અંદર મેજોરિટી પણ છે અને રાજ્યસભામાં તેમને અન્ય પક્ષોનું સમર્થન મળ્યું, એટલે ત્યાંથી પણ આ બંને ગૃહમાંથી અખરડો પસાર થઈ ગયો અને 370 દૂર થઈ શકી. અને 370 ની સાથે 35 એ પણ દૂર થઈ. હવે આપણે જોઈએ કે ભાઈ કલમ 370 અને 35 એ રદ થઈ એના કારણે કાશ્મીરમાં શું બદલાવ આવશે, કે ભાઈ કેવા કેવા ફેરફારો કાશ્મીરમાં થશે? તો કે પહેલું જ કે કાશ્મીરને જે વિશેષ રાજ્યનો દરજ્જો હતો તે દૂર થઈ ગયો. કાશ્મીરીઓને જે બેવડી નાગરિકતા મળતી હતી, કે એક જમ્મુ કાશ્મીરની પોતાની ન્યાની નાગરિકતા ત્યાંના બંધારણ મુજબ અને ભારતની નાગરિકતા, તે પણ હવે દૂર થઈ ગઈ છે. હવે માત્ર એક જ નાગરિકતા હશે, તે છે ઇન્ડિયન, એટલે કે ભારતીય. જમ્મુ કાશ્મીરને પોતાનો રાષ્ટ્ર ધ્વજ હતો, એનો જમ્મુ કાશ્મીરનો પોતાનો ધ્વજ, એ પણ હવે દૂર થઈ ગયો. ત્યાં ત્રિરંગો એકમાત્ર હવે રાષ્ટ્ર ધ્વજ તરીકે રહેશે. આર્થિક કટોકટી જે ભારતીય બંધારણના અનુચ્છેદ 360 મુજબ લાગુ કરી શકાય છે, તે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી શકાતી નહોતી, પરંતુ હવે ત્યાં આર્થિક કટોકટી પણ લાગુ કરી શકાશે. હિન્દુ, શીખ, જૈન જેવા લઘુમતીઓને અનામતનો લાભ નહોતો મળતો, પરંતુ હવે 10% અનામતનો લાભ એ લોકોને ઓટોમેટિક મળી ગયો. ભારતના અન્ય રાજ્યના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન કે સંપત્તિ ખરીદી શકશે. અત્યાર સુધી ભારતના અન્ય કોઈ રાજ્યના લોકો કાશ્મીરમાં જઈને કોઈ ફ્લેટ કે કોઈ અન્ય જમીન કે કોઈ સંપત્તિ ખરીદી શકતા નહોતા. શા માટે? તો કે ત્યાં કલમ નંબર 370 અને 35 એ હતા એટલા માટે. પરંતુ હવે ત્યાં જઈને નવા ઉદ્યોગો પણ સ્થાપી શકાશે અને વર્તમાનની અંદર અમૂલ પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવાની વાતચીત હજી કરી રહ્યું તેવા પણ સમાચાર વહેતા થયા. આ સિવાય રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે RTI અને રાઈટ ટુ એજ્યુકેશન જેવા કાયદાઓ ત્યાં લાગુ પડતા નહોતા, પરંતુ હવે ત્યાં પણ આપણે RTI કરી શકશું. અગત્યની બાબત શિક્ષણને લગતી છે કે ભાઈ 6-14 વર્ષના બાળકોને પ્રાઇવેટ શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન, જે ભારતના અન્ય તમામ રાજ્યોમાં લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતો. એ બાળકો કે જે પ્રાઇવેટ શાળામાં મફત ભણી શકે છે, પરંતુ હવે જમ્મુ કાશ્મીરના બાળકો પણ RTIનો લાભ લઈ શકશે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની મુદત 6 વર્ષની હતી, હવે તેને બદલે 5 વર્ષની જ રહેશે. જમ્મુ કાશ્મીર પંચાયતોને ભારતના અન્ય રાજ્યની પંચાયત જેવા જ અધિકાર રહેશે. કાશ્મીરની મહિલા અન્ય રાજ્યમાં લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા અને હક દૂર થશે નહીં. પહેલા એવી પરિસ્થિતિ હતી કે જો કાશ્મીરની મહિલા ભારતના અન્ય કોઈ પણ રાજ્યના યુવાન સાથે લગ્ન કરે તો એની કાશ્મીરની નાગરિકતા રદ થતી હતી, તેમના સંતાનોને પણ કાશ્મીરની અંદર પછી હકો મળતા નહોતા. પરંતુ જો આજ કાશ્મીરની મહિલા કોઈ પાકિસ્તાની વ્યક્તિ સાથે લગ્ન કરે તો એ પાકિસ્તાની વ્યક્તિને કાશ્મીરની નાગરિકતા મળી જતી હતી. આ તો ખૂબ અન્યાયભરી જોગવાઈ કહી શકાય અને એને કારણે ઘણા પાકિસ્તાનવાસીઓ કાશ્મીરની નાગરિકતા મેળવી શકતા હતા. હવે એવું શક્ય બનશે નહીં. જમ્મુ કાશ્મીરમાં પહેલા રાજ્યપાલ શાસન લાગુ પડતું હતું, પરંતુ હવે ત્યાં ડાયરેક્ટ રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકાશે. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન દંડનીય અપરાધ ગણાશે. અત્યાર સુધી ત્યાં આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન કરતા હતો એને દંડનીય અપરાધ નહોતું ગણવામાં આવતું, પરંતુ હવે જો આવી ઘટના ઘટશે તો તેમની સામે પણ આકરા પગલાઓ લેવામાં આવશે અને તેમને સજા પણ કરવામાં આવશે. પહેલા જે પોલીસ મુખ્યમંત્રીને આધીન હતી, હવે LG એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરને ઉપરાજ્યપાલને આધીન રહેશે, કેમ કે હવે તે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ માન્ય નહોતો ગણાતો. આ ખૂબ ગંભીર બાબત ગણી શકાય કે ભાઈ સુપ્રીમ કોર્ટનો આદેશ ભારતના તમામ રાજ્યોમાં લાગુ પડે સિવાય કે જમ્મુ એન્ડ કાશ્મીર. હવે સુપ્રીમ કોર્ટનો આદેશ ત્યાં પણ લાગુ પડશે. 370ને કારણે કાશ્મીરી મહિલા સાથે લગ્ન કરનાર પાકિસ્તાની નાગરિકને ભારતીય નાગરિકતા મળી જતી હતી, જે હવે દૂર થઈ જશે. આર્ટિકલ 370ને કારણે વોટનો અધિકાર ફક્ત તેના સ્થાનિક નાગરિકોને જ હતો, જે પણ હવે દૂર થઈ જશે, દૂર થઈ ગયો. એક રીતે કલમ 370 અને 35A રદ થવાથી અન્ય કેટલાક ફેરફારો, તો કે આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને અલગ બંધારણની જોગવાઈ હતી અને પોતાનું બંધારણ પણ હતું, કે જે 17 નવેમ્બર 1956 ના રોજ સ્વીકારવામાં આવેલું અને 26 જાન્યુઆરી 1957 તે લાગુ પડ્યું હતું અને હવે તે બંધારણ પણ દૂર થઈ ગયું છે. કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જવાથી તેની જે IAS અને IPS કેડર જે હોય છે, સિવિલ સર્વિસ સેવાઓની કેડર, તે પણ હવે સમાપ્ત થઈ ગઈ છે. આ સિવાય જમ્મુ કાશ્મીર રાજ્ય હોવા છતાં તેમાં ભારતના બંધારણના ભાગ 6ની જોગવાઈઓ લાગુ પડતી નહીં અને જમ્મુ કાશ્મીરનો રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ થતો નહીં, એટલે કે જમ્મુ કાશ્મીર ને દેશ કરતા ઓછી માન્યતા અને રાજ્ય કરતા વધુ માન્યતા આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય બંધારણનો ભાગ 3, ભાગ 4 અને ભાગ 4A જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો નહોતો. મૂળભૂત અધિકારોમાં જમ્મુ કાશ્મીરના બંધારણમાં સંપત્તિનો અધિકાર હતો, પરંતુ હવે તો જમ્મુ કાશ્મીરનું બંધારણ જ નથી રહ્યું એટલે સંપત્તિનો અધિકાર પણ રહેશે નહીં. અને ભારતના બંધારણમાં જે અધિકાર હતો સંપત્તિનો, તેને પણ
આપણે દૂર કરી દીધેલો છે. ત્યારબાદ અનુચ્છેદ 19 મુજબ મળેલી સ્વતંત્રતામાં કોઈ પણ રાજ્યમાં સ્થાયી થવાની સ્વતંત્રતામાં જમ્મુ કાશ્મીર અપવાદ હતું, પરંતુ હવે ભારતના અન્ય રાજ્યના લોકો પણ કાશ્મીરમાં જઈને સ્થાયી થઈ શકશે. ત્યારબાદ આપણે જોઈએ કે આ બધા ફેરફારો જમ્મુ કાશ્મીરની અંદર હવે થશે, તો સૌ પ્રથમ જમ્મુ કાશ્મીરનું ભારત સાથે કેવી રીતે જોડાણ થયું અને કેવી રીતે 370 નંબરની કલમ ભારતીય બંધારણની અંદર સમાવવામાં આવી. તો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 562 જેટલા દેશી રજવાડાઓનું એકીકરણ કર્યું હતું, એટલે કે વિલીનીકરણ કર્યું હતું. અમુક રજવાડાઓ એવા હતા કે જે ભારત સાથે જોડાવા ઈચ્છતા નહોતા, જેમ કે જૂનાગઢ, એમને પાકિસ્તાન સાથે જોડાવવું હતું, એની સામે સૈન્ય કાર્યવાહી કરી. એવી જ રીતે હૈદરાબાદ, એમને પણ પાકિસ્તાન સાથે જોડાવવું હતું, એના માટે આપણે કર્યું ઓપરેશન પોલો. અને એક એવું જ અન્ય રાજ્ય, એટલે એક દેશી રિયાસત, એટલે જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીરના તત્કાલીન રાજા હતા હરિસિંહ, એમણે એવી ઈચ્છા જતાવી કે ભાઈ એમને ભારત સાથે પણ નથી જોઈન થવું અને પાકિસ્તાન સાથે પણ નથી જોઈન થવું, પરંતુ એમને પોતાનો એક દેશ બનાવવો છે જમ્મુ કાશ્મીર. પરંતુ પાકિસ્તાનના વડા મોહમ્મદ અલી જના એવું ઈચ્છતા હતા કે જમ્મુ કાશ્મીરની અંદર મુસ્લિમ વસ્તી હોવાથી તેઓ પાકિસ્તાન સાથે જોડાય, અને એટલા માટે તેમણે ત્યાંના કબીલાઓને શસ્ત્રો આપ્યાની કબીલાઓએ જમ્મુ કાશ્મીર ઉપર હુમલો કર્યો. જ્યારે એ કબીલાઓ શ્રીનગરથી 10-15 કિલોમીટર દૂર હતા, જ્યારે શ્રીનગર હાથમાંથી જાય એમ લાગતું હતું, ત્યારે રાજા હરિસિંહે ભારત સરકાર પાસે સૈન્ય સહાયની વાત કરી, ભાઈ તમે અમને સૈન્ય મદદ કરો જેથી કરીને અમે કાશ્મીરને બચાવી શકીએ. અને ત્યારે આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને કહ્યું કે જો રાજા હરિસિંહ ભારત સાથેના જોડાણ કરાર, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સાઇન કરે, તો અને તો જ તેમને સૈન્ય મદદ મોકલવામાં આવશે, અધરવાઇઝ સૈન્ય મદદ મોકલવામાં આવશે નહીં. અને એટલા માટે 26 ઓક્ટોબર 1947 રોજ વીપી મેનન જોડાણ ખત લઈને જમ્મુ કાશ્મીર ગયા અને રાજા હરિસિંહે તેના પર સાઇન કર્યા અને કીધું કે હું રાજા મહારાજ ધીરાજ તિબેટ આધિપતિ શ્રી જમ્મુ કાશ્મીર નરેશ હરિસિંહ ભારત સાથેના જોડાણ ખત પર હસ્તાક્ષર કરું છું. આ સાથે જમ્મુ કાશ્મીર અખંડ ભારતનો ભાગ બન્યું હતું. અને 27 ઓક્ટોબર 1947 ના રોજ ભારતીય સૈન્ય સવારે ત્યાં પહોંચ્યું અને જમ્મુ કાશ્મીરના બચાવવાનો પ્રયત્ન કર્યો, એટલે એમાંથી ઘણો વિસ્તાર કે જે હજુ પાકિસ્તાને પચાવી પાડેલો છે, અને આપણે હવે કહીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને બાકીનો વિસ્તાર હવે અખંડ ભારતનો ભાગ છે. અને પીઓકેનો પણ ભારતના અંદર જ સમાવેશ થશે. હવે આપણે એટલે જેને કીધું છે પીઓકે, એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ, એટલે પચાવી પાડેલો ભાગ. એટલે આવી રીતે જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાયું હતું. તો હવે જોઈએ કે 370 કલમ કેવી રીતે આવી, તો એના માટે જવાબદાર છે જમ્મુ કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા. એમની એક પાર્ટી નેશનલ કોન્ફરન્સ, જેનું જૂનું નામ હતું મુસ્લિમ કોન્ફરન્સ પાર્ટી. હવે શેખ અબ્દુલ્લાને ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરુ સાથે ખૂબ સારા સંબંધો હતા, એટલે એમણે જવાહરલાલ નહેરુને કીધું કે ભાઈ જમ્મુ કાશ્મીરની વસ્તી મુસ્લિમ છે, તેથી ભારત સાથે જોડાણ માટે થોડોક સંકોચ અનુભવી રહી છે, તેથી આપ કાશ્મીરને થોડા સમય માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપો, થોડા સમય માટે, જ્યારે અમુક સમય બાદ તમે દૂર કરી શકશો. એટલે પંડિત જવાહરલાલ નહેરુએ કીધું કે કોઈ વાંધો નહીં, આપણે એના માટે કંઈક અલગ પ્રાવધાન કરીએ ભારતીય બંધારણની અંદર. એટલે એમણે બી આર આંબેડકરને કીધું ભાઈ તમે એક નવી કલમ તૈયાર કરો, પરંતુ બી આર આંબેડકર તેના વિરોધમાં હતા કે ભાઈ આવું અલગ સ્ટેટસ કોઈ આપવું જોઈએ નહીં. એટલે કાયદા નિષ્ણાંત ગોપાલસ્વામી અયંગરે આ કલમ તૈયાર કરી અને 17 ઓક્ટોબર 1949 રોજ કામચલાઉ ધોરણે ભારતીય બંધારણના ભાગ 21ની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહીંયા બહુ શબ્દ મહત્વનો છે કામચલાઉ અને બંધારણના ભાગ 21ની અંદર, જ્યારે અમુક સમય બાદ પરિસ્થિતિઓ બધી થાળે પડી જાય ત્યારે તેમને દૂર કરવાની રહેશે. તો આવી રીતે કલમ 370 ભારતીય બંધારણની અંદર સામેલ કરવામાં આવી હતી. ત્યાર પછી તો ભાઈ 35A કેવી રીતે આવી એની અંદર, તો એના થોડીક બાબતો જોઈએ આપણે. તો ભાઈ 35A બીજ 1927 રોપાઈ ગયા હતા. ભાઈ કાશ્મીરના ડોગરા લોકોને એવો ડર હતો કે જો પંજાબી લોકો કાશ્મીરમાં આવી ત્યાં સરકારી સેવામાં પોતાનું નિયંત્રણ લઈ લેશે, ત્યાં પોતે વસવાટ કરવા મળશે, તો કાશ્મીરના જે સ્થાનિક ડોગરા લોકો છે એનું શું થશે. એટલે તેઓ હરિસિંહ પાસે ગયા અને કીધું ભાઈ જે અહીંના આપણા કાશ્મીરના ડોગરા લોકો છે એના માટે તમે કંઈક વિશેષ પ્રાવધાન કરો, કંઈક વિશેષ અધિકારો આપો. એટલા માટે મહારાજા હરિસિંહે 1927 અને 1932 અંદર આદેશ જારી કરી જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકો માટે અમુક વિશેષ અધિકારો આપ્યા, અને આ અધિકારોનો સમાવેશ આગળ જતા જમ્મુ કાશ્મીરના બંધારણમાં પણ કરવામાં આવ્યો. અને ત્યારબાદ 14 મે 1954 રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના આદેશથી જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર સરકાર વચ્ચે અમુક સત્તાનું વિભાજન થાય તેવા ઉદ્દેશ્યથી ભારતીય બંધારણની અંદર કલમ 35A ઉમેરવામાં આવી હતી.
તો હવે ત્યાં 35 1954 થી ભારતીય બંધારણમાં આવી, પણ હવે 370 રદ થતા 35 એ પણ રદ થઈ ગઈ છે. અને જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત, જમ્મુ કાશ્મીરના બે ભાગ પડ્યા, કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને બીજું લદાખ. તો દોસ્તો આ બાબત હતી ભારત સરકારના ઐતિહાસિક નિર્ણય વિશેની તથા કલમ 370 અને 35 એ વિશેની. જો આપના વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.